અયોધ્યા એરપોર્ટ ફ્લાઇટ્સનું શેડ્યુલ નક્કી કરી દેવામાં આવ્યું છે. 15 જાન્યુઆરી પછી દરેક દિશામાં ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે. તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરીથી એરપોર્ટનું કમર્શિયલ સંચાલન શરૂ થશે ત્યારે ફ્લાઇટ્સનું શેડ્યુલ હવે નક્કી કરી દેવામાં આવ્યું છે. ચારેય દિશામાંથી અયોધ્યા માટે ફ્લાઇટનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરીથી ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટની તારીખો નક્કી કરવામાં આવી છે. શનિવારે પીએમ મોદીએ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. એરપોર્ટ પરથી વિમાનો આવવા જવા લાગ્યા છે. 6 જાન્યુઆરીથી એરપોર્ટ પ્લેનથી ભરાઈ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશની તમામ દિશાઓથી મંદિર અને શહેરમાં ફ્લાઇટ આવવાની સંભાવના છે. શહેરની ઉપરના આકાશમાં વિમાનો ફરવા લાગશે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ અલગ અલગ તારીખોથી શરૂ થશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ 17 જાન્યુઆરીથી અયોધ્યાની વન સ્ટોપ યાત્રા શરૂ કરશે. એરલાઇન્સની ફ્લાઇટ દક્ષિણમાં બેંગ્લોરથી સવારે 8 અને 5 કલાકે ઉપડી અયોધ્યા માટે જવાની છે અને સવારે 10:35 કલાકે તે અયોધ્યા ખાતે પહોંચી જશે. તે અયોધ્યાથી બપોરે 3:40 કલાકે ઉપડશે, જે સાંજે 6:10 કલાકે બેંગ્લોર પહોંચશે. તે અઠવાડિયામાં 3 દિવસ સુનિશ્ચિત કરેલા સમયમાં ફરશે. પ્લેન અયોધ્યાથી 11:05 કલાકે ઉપડી 12:50 કલાકે કલકત્તા પહોંચશે. ફ્લાઇટ કલકત્તાથી બપોરે 1:25 વાગે ઉપડશે, જે બપોરે 3:10 કલાકે ફરી અયોધ્યા પહોંચશે.